वराळ स्वरूपे ऊपर जाने वराळ से एकदम हल्की हो एटले आकाश में जाने पानी स्वरूपे पाछी आपणे त्यां वरसाद रूपे पाछी पड़े छे तो आपणे खबर छे के वरसाद छे कई रीते पड़े एम तो हवे आजे आपणे भणवानुं छे आवरे वरसाद वरसाद न होय तो शुं थाय तो के पाणी ज न होय पाणी न होय तो अनावृष्टि थाय एटले के दुष्काळ पड़े तो शुं थाय तो के जमीन में तिराड़ पड़वा मांडे कोई ने पाणी न मळे अनाज न पाके एटले भूखमरो थाय आवो घणो बधु थाय छे तो अत्यारे आ वखत आपणे जोई तो अतिवृष्टि एटले के खूब ज वरसाद आव्यो तो खेडूतोना खेतरमां जे વાવેલું છે સિંગ ને એવું બધું તો એ બધું પડી જાય છે અતિવૃષ્ટિના લીધે પાક છે થતો નથી નદીમાં પૂર આવે છે માણસો છે એ તણાઈ જાય છે ઝૂંપડા હોય માણસોના ઘર છે એ પડી જાય છે તો અતિવૃષ્ટિમાં પણ ખૂબ જ નુકસાન થાય છે પૂરમાં માણસો છે પશુઓ છે બિચારા તણાઈ જાય છે અને આવું ઘણું બધું નુકસાન થાય છે તો વધારે વરસાદ આવે એ પણ નથી સારું અને વરસાદ ન આવે એ પણ સારું નથી ખૂબ જ વરસાદ આવે એને આપણે અતિવૃષ્ટિ કહીએ છીએ અને એટલે કે ભીનો કાળ અને અનાવૃષ્ટિ એટલે કે વરસાદ પડે નહીં એને આપણે દુષ્કાળ તરીકે દુષ્કાળ તરીકે ઓળખીએ છીએ હવે આપણે પાઠ શરૂ કરશું અપુ કેળા ખાય છે અપુને કેળા પસંદ છે તે રોજ વૃક્ષ પરથી કેળા તોડે છે અને ખાય છે એક દિવસ જોયું તો કેળાના વૃક્ષો છે એ બધા નમી ગયા હતા જો પાણી ન મળવાથી વૃક્ષ છે એ સુકાઈ જાય છે એના પાન છે એ ફરી જાય છે અપુને થયું કે મારે મારી સૂંઢમાં પાણી ભરીને લાવવું જોઈએ તેણે નદી તરફ ચાલવાનું શરૂ કર્યું નદીમાં પાણી જોઈ અપુ ખુશ થયો તેણે ધરાઈને પાણી પીધું અને તેને તેના શરીરને સૂંઢમાં પાણી ભરી સ્નાન કરાવ્યું અને અપુ એ ચાલતો ચાલતો નદીએ ગયો અને નદીમાં અપુએ પાણી જોયું એટલે ખુશ થઈ ગયો કે અરે વાહ અહીંયા તો પાણી છે તેણે ધરાઈને પાણી પીધું અને પોતાની સૂંઢમાં પાણી ભરી અને શરીરમાં સૂંઢ પાણી છે ઉડાડી અને તે નાયો એને સ્નાન કર્યું પછી તેને સૂંઢમાં પાણી ભર્યું અને કેળાના વૃક્ષોમાં નાખ્યું પછી એને સૂંઢમાં જેટલો સમય એટલું પાણી ભરી લીધું અને આવી અને એને કેળાના જે વૃક્ષો હતા એને એને પાણી પાયું તમે જો દેખાય છે ને તમને કેળાના ઝાડ ઉપર પાણી નાખે છે તો પાણી મળ્યું ને કેળાના વૃક્ષો જીવંત બન્યા અને જેવું એને પાણી મળ્યું વૃક્ષોને એવા જ વૃક્ષો છે જીવંત બન્યા છે શરૂ કરો બેટા અવાજ શરૂ કરું છું
સેબ 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 સોપડી કરે છે આવરે વરસાદ અને પેજ નંબર છે 5-9-59 પછી તો તેણે પેલો પ્રશ્ન છે કેળાના વૃક્ષને પાણી ન મળે તો શું થાય પ્રશ્ન છે
ગાયને પકડિયામાં પીવડાવી સવી પણ સેનાથી પીવે તે કઈ રીતે પાણી પીવે છે હાર ગાયને ઓઠથી પીવે અને ઓઠથી પીવે સરળ ઘેટું છે બકરી છે એ બધા પાણી છે એ ઓઠથી પીવે છે કારણ કે તે બધા ઘાસ ખાય છે એ શાકાહારી કહેવાય છે હવે હું તમને કહું કૂતરો છે માંસાહારી છે હવે હું તમને આમાં પ્રશ્ન નથી પણ હું તમને પૂછું છું કે અપુને કેવી રીતે ખબર પડી કે કેળાના વૃક્ષને પાણીની જરૂર છે હાલો કોણ જવાબ આપશે અપુને કેળાનું વૃક્ષ છે એ નમી ગયું હતું એટલે આથીને ખબર પડી કે કેળાના વૃક્ષને પાણીની જરૂર છે તો તમારે આજુબાજુ જે વૃક્ષો હોય એને પાણીની જરૂર હોય તો એને તમારે અપુ આથીની જેમ પાવાનું છે બેન તમારો અવાજ કપાય બેન તમારો અવાજ કપાય આવતો છે હવે આવે છે બેટા તમે વાત કરો કોઈ આવે આવે હા કેળાના બોલ આવે ને બેટા સરસ તો તમે માઈક બંધ કરી દીજો હા તમે તમે વાંચ્યું કે અપુએ કેળાના વૃક્ષોને પાણી પાયું પણ બીજા વૃક્ષો પાણી ક્યાંથી મેળવે છે જો પ્રશ્ન કર્યો કે તમે વાંચ્યું કે અપુએ કેળાને પાણી પાયું પણ બીજા વૃક્ષો ક્યાંથી પાણી મેળવે છે તો કે મોટા ભાગે વરસાદથી મેળવે છે પછી આપણે વરસાદથી મેળવે છે વૃક્ષો મોટા ભાગે વરસાદથી પાણી મેળવે છે જ્યારે વરસાદ પડે છે ત્યારે વૃક્ષોનો દેખાવ નવો થઈ જાય છે ચાલો આપણે કવિતા વાંચી અને ગાઈએ જો જ્યારે વરસાદ પડે ને ત્યારે વૃક્ષો ઉપર જે ધૂળ જામેલી હોય ને ધોવાઈ જાય છે અને પાંદડા છે એકદમ સરસ લીલા થઈ જાય છે એટલે એ સૂર્યપ્રકાશને ખોરાક છે એ સરસ રીતે બનાવે છે ઝડપથી વૃક્ષનો વિકાસ થાય છે ચાલો આપણે કવિતા વાંચી અને ગાઈએ જાદુ લઈ હવે તમે ઘણી વખત વારા જોવો છો આકાશમાં તો નાના નાના તમે જયારે બાળકો કે તમારા મમ્મી પપ્પા કે દાદા દાદી સાથે જયારે ફળિયામાં બેઠા હો ને ત્યારે તમે એમ કહેશો જો તો મમ્મી કે આ વાદળો તો હરણ જેવું દેખાય છે જો પહેલા કે આ વાદળ તો ઓલા શંકર દાદા હોય ને એવું આપણને લાગે છે તો એવા તમને અમુક અમુક આકારમાં તમને વાદળાઓ છે ને એ દેખાય છે તો એનો એક સરસ મજાનું કાવ્ય છે ને એ આપણા હરીશ નિગમે લખેલું છે તો એને આપણે થોડું ગાવાનો પ્રયત્ન કરીશું ગોરા થઈને કાળા થઈને આવ્યા વાદળ જાદુ લઈને સ્વાન હરણા હાથી ઘોડા આવ્યા હંસ હંસ લીના જોડા ક્યારેક હરણા થઈને આવે દોડા દોડી આવે વાદળ જાદુ લઈને ગોરા થઈને કાળા થઈને પળમાં આવે ને પળમાં જાય ક્યારેક મહિનાઓ ના દેખાય ક્યારેક પાછા એવા ઠરતા
ટાળો તો એ વાદળ ના હટળતા આવ્યા વાદળ જાદુ લઈને ગોરા થઈને કાળા થઈને ક્યારેક ગરજે ક્યારેક મેઘ ધનુષ થઈ દેશે ક્યારેક કરા સ્વરૂપે વરસે ત્યારે ઝાડ પાન ને તરસે આવ્યા વાદળ જાદુ લઈને ગોરા થઈને કાળા થઈને. વાહ કાવ્ય જે આપણે પૂછે એમાં શું કીધું કે ગોરા થઈને, તો જો ગોરા થઈને અને કાળા થઈને, તો ગોરા એટલે કે રૂપાળા, ગોરા નો અર્થ છે રૂપાળા, એટલે કે રૂપાળા થઈ અને કાળા થઈને વાદળ છે જાદુ લઈને આવેલા છે. શ્વાન, શ્વાન એટલે કે કૂતરો, હરણા હાથી અને ઘોડા. તો હરણા ની તમને ખબર છે, હાથી અને ઘોડા. જો તમે આ કાવ્ય ની અંદર જે ચિત્ર આપ્યું ને એમાં તમને હંસ અને હંસલી ઘોડા ઉડતા હોય એવું દેખાય છે, આ બાજુ તમને ઘોડો દેખાય છે, આ બાજુ તમને ભેંસ જેવું ચિત્ર પણ દેખાય છે, અને આ બાજુ કૂતરો હોય એવું તમને દેખાય છે. તો શું કે છે કે કેવા કેવા આકારોમાં વાદળ આવે છે, કે કૂતરો, હરણ, હાથી, ઘોડા અને હંસ હંસલીના જોડા હોય એવી રીતે વાદળા છે એ આવે છે. ક્યારેક હરણા થઈને આવે, દોડા દોડી કરતા આવે. ક્યારેક હરણા થઈને આવે, પોતાનો આકાર બનાવી અને આવે છે અને બાળકોને જાદુ દેખાડે છે. આવ્યા વાદળ જાદુ લઈને પળમાં આવે ને પળમાં જાય. પળમાં એટલે કે ક્ષણ, ક્ષણ માં આવે ને ક્ષણ માં જતા રહે છે, અને ક્યારેક તો મહિનાઓ સુધી આપણને દેખાતા નથી. પ્રયત્ન કરીએ તો પણ વાદળા છે એ જતા નથી, એટલે કે ત્યાં ત્યાં સ્થિર થઈ જાય છે. ક્યારેક ગરજે ક્યારેક વરસે, ક્યારેક તો એવું ગડગડાટ કરે ને તો આપણે ડરી જઈએ એટલો બધો ગડગડાટ કરે, પરંતુ તે વરસતો નથી. અને ક્યારેક ગર્જના પણ આટલી બધી નથી કરતો, સત્તા પણ ખૂબ જ વરસી જાય છે. ક્યારેક મેઘ ધનુષ થઈ દેશે, અને ક્યારેક આપણને સાંજના અથવા સવાર સમયે આપણને સરસ મજાનું મેઘ ધનુષ દેખાય છે, અને એમાં આપણને સરસ મજાના સાત રંગો પણ દેખાય છે. દેખાય છે ને બધાને, તો એનું જાને વાલે પીનારા, એ તમારે અક્ષરો છે લખી નાખવાના છે, અને એની સામે તમારે જા એટલે જાંબલી, એ રીતે તમારે એના બધા એના નામ તમારે લખી નાખવાના છે રંગના. તમારા મમ્મી ની મદદ તમારે લેવાની છે. ક્યારેક કરા સ્વરૂપે વરસે, કરા એટલે તમને ખબર નહીં હોય કદાચ, અને ઘણાએ જોયા પણ હશે, તો કરા છે એક બરફ સ્વરૂપે ગોળ છે એકદમ પડે છે. તો તમારા મમ્મી ને કે પપ્પા ને પૂછજો કે કરા તમે પપ્પા મમ્મી તમે જોયા છે એમ. સ્વરૂપે એટલે કે બનીને, કરા બનીને વરસે છે ત્યારે ઝાડ પાન અને તરસી, ત્યારે ઝાડ પાન છે એની તરસી છીપાઈ જાય. જોયા ને, જોયા આપણે એક વખત રાજપુરામાં ખૂબ જ કરા પડ્યા હતા. આવ્યા વાદળ જાદુ લઈને ગોરા થઈને કાળા થઈને, વાદળ છે એ જાદુ લઈને આવે છે રૂપાળા સરસ મજાના. તો હવે પછી આપણે પેજ નંબર 62 ઉપર જોશું, જે આપણે આ ગીતમાં જોયું ને એના વિશે જ આપણે પ્રશ્નો છે એના જવાબ આપવાના છે. તો પહેલો પ્રશ્ન છે કે વાદળોમાં કેવા આકારો દેખાય છે. ચાલો આનો જવાબ કોણ આપશે? ગીતાર્થભાઈ આપશે. યસ, પછી ઘોડો, કાંગારુ,
તમે જેવી કલ્પના કરો એવા આકારો જોવા મળે છે. કે વાદળોમાં ભેંસ, ઘોડા, હાથી, હરણ, હંસ, હંસલી વગેરેના આકારો છે એ અમને દેખાય છે. હવે પ્રશ્ન બીજો છે કે બધા વાદળો શું કરે છે? ચાલો બધા વાદળો શું કરે છે? વાદળો તમારે જેવા છો, તમે જે કરો ને એ વાદળ કરે. ચાલો તમે શું કરો છો? ગડગડાટ કરે છે. સરસ. હવે સાંભળો, ઘણા વાદળાઓ છે ને આકાશમાં આમ તેમ દોડે છે, કોઈક વાર ગડગડાટ કરે છે અને તેમાં વીજળી પણ ચમકે છે. એટલે વાદળા છે એ આપણા માટે વરસાદ લાવવાનું કામ કરે. હમણાં મેઘ ધનુષ થઈ જશે પછી વરસાદ પડે ત્યારે મને આ વાદળા માંથી આવતો ગડગડાટ સાંભળવાની અને તેને જોવાની મજા પડે છે. વરસાદમાં ભીંજાવાની અને નાહવાની મજા પડે છે. પછી ખાબોચિયા હોય એમાં પણ છબછબિયા કરવાની મજા આવે છે. તો આવું બધું થાય છે, બરાબર. તમે ક્યારે મેઘધનુષ જોયું છે? ચાલો બાળકો, જોયું ને? ક્યારે જોયું? ઘરે જોયું. એ વાત સાચી, પણ તમે મેઘધનુષ તમે ક્યારે જોઈ શકો છો? ક્યારે જોયું? હવે સાંભળો તમે, જ્યારે આપણે મેઘ ધનુષ આપણને દેખાય છે ને, ત્યારે મેઘ ધનુષ આપણને વરસાદ એટલે કે ચોમાસાના સમયમાં જોવા મળે છે. અને મેઘ ધનુષ આપણને સવારે પશ્ચિમ દિશામાં અને સાંજે આપણને હંમેશા પૂર્વ દિશામાં જોવા મળે છે. મેઘ ધનુષ આપણને ક્યારે બપોરે જોવા મળતું નથી. આ તમારે ખાસ યાદ રાખવાનું છે કે મેઘ ધનુષ છે એ આપણને સવારે પશ્ચિમ દિશામાં જોવા મળે છે અને સાંજે પૂર્વ દિશામાં જોવા મળે છે અને બપોરે આપણને ક્યારે જોવા મળતું નથી. મામાના ઘરે પણ દેખાશે, આપણા ઘરે પણ દેખાશે, પણ સવારે અને સાંજના સમયે. નંબર 62. વરસાદ પડે ત્યારે શું થાય છે? વીજળી થાય અને કડાકા થાય. હા, એ હા જો ભાઈ, વર્ષ વીજળી થાય, કડાકા થાય. હા, પવન આવે. વીજળી ચમકે, પછી વરસાદ આવે ને, પછી મુદે આપણે પવન પણ હોય એટલે આપણી છત્રી ક્યારેક કાગડો પણ થઈ જાય ને. હવે બીજો સરસ મજાનો પ્રશ્ન છે કે જ્યારે વરસાદ પડતો હોય ત્યારે તમે શું શું જોઈ શકો છો? પાણી પછી મને તો આ
આમાં જોડ છે લખે બાળકો છે જ્યારે વરસાદ પડતો હોય ત્યારે સરસ જો જ્યારે વરસાદ પડતો હા બેટા દેખાડવાની છે આવતીકાલે બધાની હોળી મારે સરસ મજાની જોવાની છે કલર કાગળમાં સરસ મજાની હોળી બનાવવાની છે અને પોતાનું નામ કલર વાળી પેન થી મમ્મી પપ્પા નું ભાઈ નું બેન નું બધાના હોળી માં નામ લખવાના છે તમારે પછી બતાવવાની છે જો વરસાદ પડતો હોય ત્યારે આકાશમાં વરસાદ ની સાથે સાથે વીજળી ના ચમકારા જોયા છે જેથી આપણને આવડે વાદળો ના ગડગડાટ સંભળાય અને માણસો ને વરસાદ થી પલળતા જોયા છે અને વરસાદ થી બચવા છત્રી ઓઢીને જતા માણસો ને પણ જોયા છે ગાયો વરસાદથી બચવા છાપરા નીચે જાય છે જો ગાય છે ને એને વરસાદ ખૂબ ગમતો નથી ગાય બળદ કૂતરા છે એ વરસાદ એને ખૂબ ગમતો નથી એટલે તેને પણ વરસાદથી બચવા માટે કઈ ને કઈ ઉપાય કરે છે વરસાદમાં કાગળની નાની હોડીને પાણીમાં તરતી મૂકતા અને વરસાદમાં છબછબિયા કરતા તમારા જેવા નાના બાળકોને પણ મેં જોયા છે તો મે આવું બધું જોયું છે તો તમે જે જોયો હોય એ તમારે પેજ નંબર 62 બેટા હવે પછીનો પ્રશ્ન છે કે વાદળો સિવાય વરસાદ આવે ત્યારે તમે શું જોઈ શકો છો જો વાદળાનું કહેવાનું હા પછી તમે વરસાદ આવે ત્યારે તમે પાણી જોઈ શકો છો પછી વીજળી નો ચમકારા જોઈ શકો છો એનો ગડગડાટ અવાજ સાંભળી શકો છો પછી બીજું શું જોઈ શકો છો વરસાદના ફોરા જોઈ શકો છો સરસ તો આવું બધું તમે છે વરસાદ વાદળો સિવાય ઘણું બધું વરસાદમાં જોઈ શકો છો જ્યારે વરસાદ આવે ત્યારે કાગળની હોડી બનાવીને તેને પાણી પર તરતી મૂકવાની ખૂબ મજા આવે છે તો આ પ્રવૃત્તિ આપણે જ્યારે વરસાદ આવે ને ત્યારે કરવાની છે અને કાલે સરસ મજાની હોડી બનાવી નાખવાની છે અને અમને બતાવવાની છે અને જ્યારે વરસાદ આવે ત્યારે તમારે હોડી છે એ તરતી મૂકવાની છે બરાબર તમે વરસાદના સમયે કોઈ અગવડ પડી છે તમે વરસાદના સમયે કોઈને મુસીબતમાં જોયા છે વરસાદના તમારા અનુભવ દર્શાવતું છે પુલ ઉપર પુષ્કળ પાણી દેખાય છે તેમાં ગાયો ને જે આપણે હરણા ને બધા છે ને એને આપણે ડૂબતા હોઈએ એવા બધા આવ્યા હતા ખબર છે અહીંયા આપણે વેરાવળ છે ત્યાં આપણે ઘણા બધા હરણાઓ છે એને પણ આપણે તણાતા જોયા તો ઘણી બધી મુશ્કેલી પડે છે પ્રાણીઓ છે એ વરસાદના જે પૂર આવે છે જંગલમાં એમાં તણાઈ જાય છે ઘણાના કાચા ઘર હોય એ પડી જાય છે તો આવું બધું આપણે જોયું જો તમારા સર તમને સરસ મજાની હોડી બનાવીને બતાવે છે તો તમને સરસ મજાની જેવી આવડે એવી તમારે બનાવવાની છે તો વરસાદથી ઘણી બધી મુશ્કેલીઓ છે આપણે અનુભવીએ છીએ હવે આવી જે મુશ્કેલી વાળું ચિત્ર છે એ તમારે અહીંયા સરસ મજાનું જે તમને ચોરસ જગ્યા આપેલી છે એની અંદર તમારે દોરવાનું છે હવે આજે આપણે આ પાઠ પૂરો થાય છે અને આ પાઠના બધાએ પ્રશ્નો લખવાના છે આજે તમે મને જે જવાબ આપ્યા ને એ પ્રશ્નો તમારે પેજ નંબર 60 જો બાળકો યાદ રાખો પેજ નંબર 60 61 ઉપરનું કાવ્ય અને પેજ નંબર 62 ઉપરના પ્રશ્નો આવતીકાલે બધાએ મને દેખાડવાના છે બરાબર હવે હું સાહેબને ફોન આપું છું
એ તમારી જોડે વાત કરીશ. પુસ્તક કોઈને મળ્યું નથી અમારા બ્રાન્ચમાં, એટલે તમને ફોટા પાડી અને આ ફોટા તમારી આપણે ગ્રુપમાં મૂકી દઈશ, એમાં તમારે જોઈ લેવાના. બરાબર, તો ચાલો આજે રાખીએ. આવજો, બાય બાય, ગુડ નાઇટ. બાય બાય. પડી ગયો. આવજો આવજો. બાય બાય. ગુડ નાઈટ. ગુડ નાઈટ. ગુડ નાઈટ જેનિશા બેન. ગુડ નાઈટ. બાય બાય જેનિશા બેન. જેનિશા બેન કાપો. નિમિષા બેન. હાર્દિક ભાઈ. ગીતા બેન. ગુડ નાઈટ. નિમિષા બેન. નિમિષા બેન. ગુડ નાઈટ. ગુડ નાઈટ. ગુડ નાઈટ. રોહિત ભાઈ. વેદ ભાઈ. વેદભાઈ આવજો. હવે નિમિષા બેન, જેનિશા બેન, હિતાર્થ ભાઈ, તમે માઇક આવજો, કોલ કાપશો. નિમિષા બેન કોલ કાપશો. જેનિશા બેન કોલ કાપશો. હવે નિમિષા બેન કાપશો. બાય બાય આવજો. ભાવના બેન.